कोरोना ने कारण तमाम वेपार उद्योग ने असर थी है। त्यारे जामनगर ब्रास उद्योग की जो बात करवामां आवे तो ब्रास उद्योग ने 50% फटको पड़ो है। जो टर्नओवर 200 करोड़ हतुं ते हाल 100 करोड़ थई गयुं छे। देशभर में ब्रास नुं वेचाण दिल्ली नी बजार में थतुं होय छे। दिल्ली में कोरोना की असर ने कारण जामनगर ब्रास उद्योग पर पड़ी है। आश्रे 8,000 एकमों में मात्र 50% ज कामगीरी थी है। ब्रास उद्योग में मंदी माहौल जोवा मळी रह्यो छे। त्यारे वेपारी ने मुश्किल जाणवा अने मंदी माहौल में सरकार पास शू मांग करी रह्या छे ते जाणवा टीवी9 की टीमें खास बातचीत करी। कोरोना कारण दरेक वेपार उद्योग ने असर थी है। तो रीते जामनगर की गणाती ब्रास सीटी ने ब्रास इंडस्ट्री में मोटो फटको पड़ो है। अत्यारे 40-50% उद्योग बंद हो हालत है। अपनी साथ केटलाक उद्योगकारों केटलाक एसोसिएशन होद्देदारों तेमनी पासे थी जाणशू हाल जामनगर की ब्रास इंडस्ट्री की शू हालत है, केटला परसेंट काम चाली रह्युं छे, केटलुं बंद हशे? अत्यारे आ परिस्थिति में उद्योग 50% मांड चालू थयो छे। बीजू नाणाकीय खूब तकलीफ है, कारण जे जूना पेमेंटो जे क्लियर थता नथी एटले अहींना उद्योग ने पैसा ने एटली बधी तंगी पड़े छे के ई कंई पण काम करवू होय तो करता ई विचार करे छे। एटले अत्यारे परिस्थिति एटली बधी खराब छे के जो भारे वधु सुधरे तो अहींया जामनगर में एनो उद्योग छे विकास पामी शके। केटला टका काम चालतुं हशे ने केटलुं बंद हशे? अत्यारे 50% जेवुं काम चालू छे, 50% काम साव बंद ज छे। कारण वर्करो ने सांजे 6 વાગે लगभग अमारे छोड़ी देवा पड़े छे, नहींतर जे ओवर टाइम ने कहता ई बधुं बंद थई गयुं छे। अत्यारे 50% જેવો ઉદ્યોગ બંધ છે તેના મુખ્ય કારણ કયા કહી શકાય? એક તો શું છે કે અમારે બ્રાસના મેઇન જે કેન્દ્રો છે એ દિલ્હી અને બોમ્બે છે, એ સૌથી વધારે કોરોનાનો માર સહન કરી રહ્યા છે। એના હિસાબે અમારે જે આ 40-50% સુધીનો બંધ છે જે એના કારણે છે। અને બીજું એક કારણ છે કે આજે વિશ્વ લેવલે મેટલની અંદર જે ભાવ વધારો છે અને એક્સપોર્ટ ઘટી ગયું, મેઇન કારણો આ છે। અને જ્યારે બધા પ્લેન પાર્ટથી લઈને ચશ્માના ઇન્જિસને પ્લેન પાર્ટ સુધી અમારો ઉદ્યોગ બનાવે છે, પણ આજે બધા ઉદ્યોગોની પોઝિશન આ જ છે કે ડિમાન્ડ નથી એટલે ખપત નથી, એટલે કોઈ પણ અને જે બ્રાસ કોસ્ટલી આઇટમના અમારા ઉદ્યોગકારો જે ઓર્ડર પ્રમાણે એડવાન્સ ખરીદી શકતા નથી, કિંમતી ચીજ છે એટલે। અને આજનો જે ભાવ વધારો છે એ વિશ્વ લેવલના એક જાતનું એમ કહી છે કે વિશ્વ માર્કેટમાં મેટલમાં બધામાં એટલી તેજી આવી છે કે કિલે 70-80 રૂપિયાનો વધારો જે અમારો ઉદ્યોગકારો સહન કરી શકે એમ નથી, અને એક કોરોનાનો આ કેરમાં આ મોટામાં મોટું આ કારણ છે। એક ઉદ્યોગકાર તરીકે કેટલું નુકસાન વેઠવું પડતું હોય છે અને શું હાલત હોય છે, શું કે એક ઉદ્યોગકાર તરીકે અમે જણાવીએ તો ખરેખર આ બધી પરિસ્થિતિ કોવિડથી માંડી અને આર્થિક મંદી, આજે મંદી તો જો થોડા જાજા સમયથી છે જ, ત્યાર પછી કોરોનાનો માર, અત્યારે ખરેખર આમ જોવો ને તો અમારા ધંધા રોજગાર જૂના ઓર્ડરો સ્ક્રેપના ભાવના વધારાના કારણે આ બધી પરિસ્થિતિના કારણે ઘણા બધા ઓર્ડરો રદ થઈ ગયા છે। માણસોના કામ ન હોવાના કારણે માણસોને પણ રજા દેવાની સ્થિતિ પણ આવેલી છે। અત્યારે હાલ તમે જોવો તો 5 વાગે તમે અમારી GIDC માં આવો તો તમને ખ્યાલ આવે કે ઉદ્યોગની અંદર GIDC છે કે શું છે, એટલું 5 વાગે તો ઉજાર થઈ જાય છે અમારો ઉદ્યોગ। તો ખરેખર અમારી વિનંતી છે કે ભાઈ અમારો ઉદ્યોગ જે પહેલાં ધમધમતો એમ ધમધમી હગે એ અમારી એક કાયમ માટે માગણી રહી છે, અને અત્યારે હાલ તો ખાસ અમારી આ માગણી છે કે અમારો ઉદ્યોગ 12-14 કલાક ધમધમતો રહે। ફરી ઉદ્યોગને રાબેતા મુજબ કરવા માટે કેટલો સમય લાગી શકે છે અને આ માટે સરકાર પાસે શું અપેક્ષા રાખે? અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આગળ અનેક વખત રજૂઆત કરેલી છે। એક તો અમારું જે GST છે, GST માં ઘટાડો કરવો જોઈએ, એની સામે અમારી જે ઇમ્પોર્ટ ડ્યુટી છે અત્યારે બ્રાસ સ્ક્રેપ ઉપર એ ખરેખર ચાઇનાની સામે ટકવા માટે ખરેખર ઝીરો કરી નાખવી જોઈએ, કારણ કે કોવિડના હિસાબે જેમ અમારા 8,000 નાના મોટા યુનિટો છે, અમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 3 લાખ મજૂરોને અમે રોજીરોટી આપીએ છીએ। એટલે ખાસ કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને વિનંતી છે કે અમારા બ્રાસ ઉદ્યોગને સ્પેશિયલ પેકેજ આપે, સાથે સાથે GST માં ઘટાડો કરે, અને જે કાંઈ કાયદાની અંદર જે જોગવાઈમાં જે આવતું હોય અમારે સ્પેશિયલ પેકેજ તરીકે, જેમ ઘણી બધી હોટલોને બધા પેકેજ આપ્યા છે, કારણ કે બ્રાસ એવી કિંમતી વસ્તુ છે કે ખરેખર અમારો ઉદ્યોગ મરણ પથારીએ કહેવાય આમ 50%। એટલે ખાસ સરકારને વિનંતી છે કે અમારે આ અમારી જે માંગણીઓ છે એ સ્વીકારે અને સારામાં સારું પેકેજ આપે।
जामनगर में नाना मोटा कुल मळीने 8000 जेटला युनिटो आवेला छे अने तेना माटे हाल जे मंदीनो समय कपरो चाली रह्यो छे तेना माटे आ उद्योगकारोए सरकार पासे कोई राहत पेकेज अने स्पेशियल पेकेज आपे तेवी मांग अने आशा करी रह्या छे। दिवेश वाळा, टीवी9 जामनगर।